હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ફરી એકવાર ખબર આપણી તલાટીની સ્પેશિયલ મોકટેસ્ટમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ જુલાઈ મહિનાનું કરંટ અફેર્સ જુલાઈ મહિનાના એક તારીખથી લઈને દસ તારીખ સુધીના મોસ્ટ મોસ્ટ મોસ્ટાઈમ પી એવા પચાસ જેટલા પ્રશ્નોની આજે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન છે કે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા છે તો અહીં તમારો જે રાઈટ આન્સર થઈ જશે એ છે ઓપ્શન ડી ચંદ્ર યાદ રાખવાનું છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોણે શપથ લીધા તો ચંદ્રએ શપથ લીધા છે ચલો તાજેતરમાં કયા રાજ્યની સરકારે તીર્થયાત્રીઓને નાણાકીય સહાયતા આપવા માટે કાશી યાત્રા યોજના શરૂ કરી છે મોસ્ટ 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 એમ્પી સ્ટારવાળો ક્વેશ્ચન છે કે કાશી યાત્રા યોજના શરૂ કરનાર રાજ્ય કયું છે તો અહીં પણ યાદ રાખવાનું છે ઓપ્શન ડી એટલે કે કર્ણાટકા રાજ્ય ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે કાશી યાત્રા જે યોજના છે એ શરૂ કરી છે કર્ણાટકા રાજ્યએ ચલો તાજેતરમાં આઈવી ડબલ્યુ એટલે કે ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના વર્ષ બે હજાર બાવીસના બાવીસ માટેના અધ્યક્ષ કોણ બન્યું છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે તો અહીં પણ રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન ડી મોહમ્મદ જલૂદ ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે મોહમ્મદ જલૂદ જે છે એ ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના અધ્યક્ષ બની ગયા છે તાજેતરમાં ભારતના કયા દેશે કોમનવેલ્થ એસોસિએશનના સદસ્ય તરીકે માન્યતા આપવામાં આવી છે આ પણ મોસ્ટ એમપી છે ઇન્ટરનેશનલ ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશને કોમનવેલ્થ એસોસિએશનના સદસ્ય તરીકે માન્યતા આપવામાં આવી છે તો યાદ રાખવાનું છે અહીં ઓપ્શન ડી આપેલ બંને એટલે કે ગેબોન દેશ અને ટોંગો દેશ આ બંને દેશોને કોમનવેલ્થ ગેમ્સ જે એસોસિએશન છે એમાં સદસ્ય તરીકે માન્યતા આપવામાં આવી છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ટ્રેનિંગ આપવા માટેનું ઈ લર્નિંગ પોર્ટલ ડાર્ક કર્મયોગી કોણે લોન્ચ કર્યું મોસ્ટ 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 એમ્પી ક્વેશ્ચન છે ટુ સ્ટારવાળો ક્વેશ્ચન છે કે ડાર્ક કર્મયોગીનું જે પોર્ટલ છે એ કોણે લોન્ચ કર્યું છે તો યાદ રાખવાનું છે ઓપ્શન સી અશ્વિની વૈષ્ણવ ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે અશ્વિ અશ્વિની વૈષ્ણવ જે છે એમને ડાક કર્મયોગી પોર્ટલ લોન્ચ કર્યું છે ધન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્રી દિવસ એટલે કે નેશનલ સ્ટેટસ્ટિસ્ટિક ડે ક્યારે મનાવવામાં આવે છે તો રાઈટ આન્સર છે ઓપ્શન એ ઓગણત્રીસ જૂનના રોજ નેશનલ સ્ટેટિસ્ટિક ડે મનાવવામાં આવે છે ચલો તાજેતરમાં ડીઆરડીઓના સોરી તાજેતરમાં ડીઆરડીઓ અને ભારતીય સેનાએ એન્ટી ટેન્ક ગાઈડન્સ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે એન્ટી ટેન્ક ગાઇડન જે મિસાઇલ છે એ ટીજીએમ એ મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે તો યાદ રાખવાનું છે ઓપ્શન એ મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવ્યું છે તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી છે આપણા નરેન્દ્રસિંહ તોમર તો આ નરેન્દ્રસિંહ તોમરે હની ટેસ્ટિંગ લેબ હની ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું છે મોસ્ટ ક્વેશ્ચન છે છે વિદ્યાર્થી મિત્રો કે હની ટેસ્ટિંગ લેબનું ઉદઘાટન કઈ જગ્યાએ કર્યું છે તો આન્સર છે ઓપ્શન સી નાગાલેન્ડ ખાતે કર્યું છે યાદ રાખવાનું છે ક્વેશ્ચન છે કે આપણા જે કૃષિ મંત્રી છે નરેન્દ્રસિંહ તોમર એમણે હની ટેસ્ટિંગ લેબનું ઉદ્ઘાટન નાગાલેન્ડ ખાતે કર્યું છે હવે આગળનો જે ક્વેશ્ચન છે એ છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા મંદિરને કેન્દ્ર સરકારની પ્રસા પ્રસાદી યોજના સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં ભારત સોરી આગળનો જો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાતના કયા મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદી યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે તો યાદ રાખવાનું છે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે કે આપણું ગુજરાતનું એક મંદિર છે જે છે વરદાઈ માતાનું મંદિર જે રૂપાલા ગાંધીનગર ખાતે આવેલું છે આ મંદિરને પ્રસાદી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉષ્ણ કટિબંધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મોસ્ટ 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 ટાઈમ દિવસો હોય છે ઓકે તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઉષ્ણ કટિબંધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો યાદ રાખવાનું છે ઓગણત્રીસ જૂનના દિવસે ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે કે ઓગણત્રીસ જૂનના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય ઉષ્ણ કટિબંધ દિવસ ઉજવ્યો છે તાજેતરમાં ઈસરોએ પીએસએલવી સી તેપન નામનું રોકેટ ક્યાંથી લોન્ચ કર્યું છે મોસ્ટ 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 મોસ્ટમપી જે ઇસરો છે નાસા છે એને જે લગતા ક્વેશ્ચન આવતા હોય છે એ બધા જ ક્વેશ્ચનો આઈએમપી થઈ જતા હોય છે તો તાજેતરમાં ઈસરોએ પીએસએલવી સી તેપન નામનું રોકેટ ક્યાંથી લોન્ચ કર્યું છે તો યાદ રાખવાનું છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ ખાતેથી લોન્ચ કર્યું છે સી તેપન નામનું જે રોકેટ છે એ આંધ્રપ્રદેશ ખાતેથી લોન્ચ કર્યું છે ડન છે ચલો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય એરોસ્ટ્રોઈટ દિવસ એટલે કે ઇન્ટરનેશનલ એરોસ્ટ્રોઈટ ડે ક્યારે મનાવવામાં આવ્યો છે તો આપણને બધાને ખબર છે કે ત્રીસ જૂન ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે કે ત્રીસ જૂનના દિવસે ઇન્ટરનેશનલ એરોસ્ટ્રોઈટ ડે મનાવવામાં આવ્યો છે તાજેતરમાં મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ આવેલું છે ડન છે તો આ ઔરંગાબાદ જિલ્લાનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે ઓકે મોસ્ટ આઈ એમપી છે બદલાયેલા નામો આઈ એમપી થઈ જતા હોય છે તો તાજેતરમાં મહારાષ્ટ્રના ઔરંગા જે આવેલો છે ઔરંગાદ જિલ્લો એમનું નામ બદલીને રાખ્યું છે સંભાજીનગર ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે ડન છે કે ઔરંગાબાદને હવે આપણે સંભાજીનગરથી ઓળખીશું ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આ તો બધા માટે આઈએમપી હોય છે કે તાજેતરમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ફર્સ્ટ જુલાઈ એટલે કે એક જુલાઈ ઓપ્શન ડી રાઈટ આન્સર થઈ જશે એક જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે તાજેતરમાં કયા દેશની સોરી તાજેતરમાં કયા દેશે તેની પ્રથમ કોવિડ નાઇન્ટીનની વેક્સિન ના ઉત્પાદન અને વેચાણની મંજૂરી આપી છે એમપી ક્વેશ્ચન છે તો એ છે દક્ષિણ કોરિયા ઓપ્શન ડી તમારો રાઇટ આન્સર થઈ જશે કે તાજેતરમાં દક્ષિણ કોરિયાએ પોતાની વેવિન જે છે એના ઉત્પાદન અને વેચાણની મંજૂરી આપી દીધી છે ડન છે ચલો તાજેતરમાં કોને ઇન્ડિયન સ્પોર્ટ ફેન એવોર્ડ બે હજાર બાવીસ ઇન્ડિયન સ્પોર્ટ ફેન એવોર્ડ બે હજાર બાવીસ બાવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે તો યાદ રાખવાનું છે ઓપ્શન ડી કાર્તિકેય શર્મા ઓપ્શન ડી જે છે કાર્તિકેય શર્મા નામના જે વ્યક્તિ છે એમને ઇન્ડિયન સ્પોર્ટ ફેન એવોર્ડ બે હજાર બાવીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ડન છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે જળ જીવન મિશન અંતર્ગત સોરી જળ જીવન મિશન અભિયાન અંતર્ગત ગુજરાતમાં કેટલા ટકા ઘરોમાં પાણી માટે નળ જોડવાની કામગીરી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ઓકે તો રાઈટ આન્સર થઈ જશે નાઇન્ટી સિક્સ ઓપ્શન બી છન્નું ટકા જેટલા ઘરોમાં પાણી માટે નળ જે જોડાણની કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે તાજેતરમાં કઈ અંતરિક્ષ સંસ્થાએ કેપસ્ટોન નામનું યાન ચંદ્ર પર સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે આ તો મોસ્ટ 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 એમપી થઈ જશે કે કેપ્સ્ટોન નામનું જે યાન જે છે એ જઈ રહ્યું છે ચંદ્ર પર તો આ જે છે એ સફળતાપૂર્વક કોણે લોન્ચ કર્યું છે કઈ સંસ્થા છે જેણે લોન્ચ કર્યું છે તો યાદ રાખવાનું છે ઓપ્શન એ નાસા ઓપ્શન એ જે છે એ રાઈટ આન્સર થઈ જશે કે નાસા નામની જે સંસ્થા છે બધાને ખ્યાલ છે ઓકે તો એ સંસ્થાએ કેપસ્ટોન નામનું જે અંતરિક્ષયાન છે જે જઈ રહ્યું છે એમનું સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે ડન છે ચલો તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં કઈ નદીના કિનારે ભગવાન પરશુરામની એકાવન ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે મોસ્ટ 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 એમપી રણ છે હાલમાં જ બધી સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી છે ઓકે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આવી ઘણી બધી મૂર્તિઓ આપણા ભારતમાં સ્થપાઈ રહી છે તો એક નવી જ મૂર્તિ આવી ગઈ છે ભગવાન પરશુરામની જે સ્થાપવામાં આવી રહ્યું છે અરુણાચલ પ્રદેશમાં રન છે તો એ કઈ નદીના કિનારે તો યાદ રાખવાનું છે એ જે નદી છે એ છે તમારી કુંડ લોહિત ઓપ્શન સી કુંડ લોહિત નામની નદી પર એમની બાજુમાં જે પરશુરામની જે એકાવન ફૂટ ઊંચી મૂર્તિ છે એ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે ડન છે હવે અહીં બ્રહ્મપુત્ર નદી આપી છે તો અરુણાચલ પ્રદેશમાંથી પણ બ્રહ્મપુત્રા નદી વહે છે અને એ બ્રહ્મપુત્ર નદી એક દીપ બનાવે છે ઓકે એ નદીમાં એક દ્વીપ આવેલો છે માંજુલી દીપ તો એ પણ આવેલો છે આપણા અરુણાચલ પ્રદેશની બાજુમાં આસામ ખાતે ડન છે ચલો તાજેતરમાં કઈ જગ્યાએ દુનિયાનું સૌથી મોટું ટી હબ ટેકનોલોજી હબ ટુ પોઈન્ટ ઝીરોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો રાઈટ આન્સરથી જઈશું ઓપ્શન એ હૈદરાબાદ તેલંગા ખાતે ટી હબ એટલે કે ટેકનોલોજી હબ ટુ પોઈન્ટ ઝીરોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતના એટર્ની જનરલ કે કે વેણુગોપાલનો કાર્યકાળ કેટલા મહિના સુધી વધારવામાં આવ્યો છે જો આવું તાજેતરમાં હોય ને વિદ્યાર્થી મિત્રો તો પૂછાતો હોય છે ઓકે તો યાદ રાખવાનું છે તમારે ત્રણ વર્ષ સુધી વધારવામાં આવ્યો છે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે ચલો તાજેતરમાં સેબીએ એટલે કે સેબી ઓકે નાઇન્ટીન નાઇન્ટી ટુમાં આવ્યું હતું સેબી રન છે તો સેબીએ એનએસસી નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાને કેટલા કરોડનો દંડ ફટકાર્યો છે તો યાદ રાખવાનું છે સાત કરોડ ઓકે સાત કરોડનો જે દંડ છે એ ફટકાર્યો છે એનએસસીને કોણે તો સેબીએ રન છે ચલો નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસથી સત્તાવીસ સુધીમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલ વાહન અને ભાગીદારી કેટલા ટકા રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે તો યાદ રાખવાનું છે હંડ્રેડ પર્સન્ટ બે હજાર છવ્વીસથી લઈને સત્તાવીસ સુધીમાં આપણા ભારતનું જે બજાર છે આખું આપણું ભારત છે એ ભારતમાં ઇલેક્ટ્રિકલ ટુ વ્હીલ વાહનની ભાગીદારી કેટલા ટકા છે તો સોએ સો ટકા તમને બે હજાર છવ્વીસથી સત્તાવીસ સુધીમાં તમને સોએ સો ટકા ઇલેક્ટ્રિક ટુ વ્હીલ જોવા મળશે ડન છે ચલો તાજેતરમાં ભારતની મહારત્ન કંપની ગેઇલ એટલે કે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એ છે આપણા કુમાર ગુપ્તા એટલે કે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે આવા નામો તમારે યાદ રાખવાના છે જો તમને તલાટીની એક્ઝામમાં આવા નામો કરંટ અફેર્સના ક્વેશ્ચનોમાં એકાદ બે જો નામ દેખાઈ જાય તો તમારો એક માર્ક્સ વધી જવાની સંભાવના છે ડન છે તો યાદ રાખવાનું છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના જે નવા ચેરમેન છે એ છે આપણા કુમાર ગુપ્તા તાજેતરમાં ઇઝરાયલની કંપની અવગોલ ઇઝરાયલની એક કંપની છે એમનું નામ છે અવગોલ દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ ફેબ્રિક પ્લાન્ટ્સ સ્થાપવામાં આવ્યો છે તો યાદ રાખવાનો છે હાલોલ ખાતે હાલોલ એટલે પંચમહાલ મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઇઝરાયલની એક કંપની છે અવગોલ એ ઓગોલ કંપની દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ ફેબ્રિક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે તો હાલોલ એટલે કે પં પંચમહાલ ખાતે સ્થાપવામાં આવ્યો છે તાજેતરમાં બ્રિક્સ તાજેતરમાં બ્રિક્સ સમૂહમાં સામેલ થવા માટે ઈરાન અને બીજા કયા દેશે આવેદન કર્યું છે જો આવું મોસ્ટ ટાઈમ્પી થઈ જતું હોય છે વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખવાનું છે હવે તમારે આર્જેન્ટિના ઓપ્શન ડી સોરી ઓપ્શન સી ઈરાન અને બીજા આવેદન કર્યું છે ચલો વર્ષ ભારતનો સૌથી મોટો ડાય એમોનિયા ફોસફેકની અપૂર્તિ કરતા દેશ કયો બન્યો છે તો એ છે આપણો રશિયા ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રોજગારી સંબંધિત ફેમિલી કાર્ટ લોન્ચ કર્યું છે મોસ્ટ એમ્પી છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રોજગારને સંબંધિત એવું ફેમિલી કાર્ડ લોન્ચ કર્યું છે તો એ છે ઉત્તર પ્રદેશ ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જતો હોય છે ડન છે ચલો તાજેતરમાં કયા ભારતીય સાહિત્યકારને એકત્રીસમાં સરસ્વતી સન્માન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે યાદ રાખો કે એકત્રીસમાં નંબરનો સરસ્વતી સન્માન જે છે એ મળ્યું છે રામ દશરથ મિશ્રા ઓકે અથવા તો રામ ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જતો હોય છે ડન છે ચલો તાજેતરમાં વિશ્વ શહેરી આયોજન ક્યાં કરવામાં આવ્યું છે મોસ્ટ છે કે તાજેતરમાં વિશ્વ શહેરી આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો યાદ રાખવાનું છે પોલેન્ડ ખાતે ડન છે ચલો હવે જો આપણા વિડીયો જો ગમતા હોય તો વિડીયોને તમારે લાઈક કરવાના છે વિડીયોને તમારે બને એટલા શેર કરવાના છે અને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય એમણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે આપણા જે ચેનલ છે એના પર જે ટ્રેન્ડિંગમાં એક્ઝામ ચાલી રહી હોય છે એ જ એક્ઝામને લઈને વિડીયો આવતા હોય છે કે એમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો અને નવા નવા અમુક ક્વેશ્ચનો તમારે તમને જાણવા મળતા હોય છે ચલો તાજેતરમાં ક્યુએસ દ્વારા જાહેર બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝન ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે યાદ રાખવાનું છે બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝન ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે તો લંડન ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે તાજેતરમાં કોન્ફિડેન્શિયલ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઅલ દ્વારા સી ગુણવત્તા રત્ન પુરસ્કાર બે હજાર એકવીસ કોને આપવામાં આવ્યું છે જો એક્ઝામમાં તમને પણ કશે પણ સી એટલે કે ગુણવત્તા રત્ન પુરસ્કાર જોવામાં આવે તો યાદ રાખવાનું છે તમારે અશોક સુ સુત્તા ઓપ્શન એ ગુણવત્તા રત્ન પુરસ્કાર જે છે એ અશોક સૂતાને આપવામાં આવ્યો છે તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ બોસ ઇન્ડિયા સ્માર્ટ પેરિસસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે તો બેંગલુરુ ખાતે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે તાજેતરમાં આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી એમણે બોસ ઇન્ડિયાના સ્માર્ટ પેરિસિસનું ઉદ્ઘાટન બેંગલુરુ ખાતે કર્યું છે તાજેતરમાં એનઆરઆઈ વર્લ્ડ સમિટી બે હજાર બાવીસમાં કલા ક્ષેત્રના યોગદાન બદલ પ્રતિષ્ઠા શિરોમણી પુરસ્કારથી કોને સન્માનિત કર્યા છે તો શિરોમણી પુરસ્કારથી સન્માનિત એવા વ્યક્તિનું નામ છે મિસેલ પુનાવાલા ઓપ્શન ડી રાઇટ આન્સરથી જશે સ્ટાર વડો ક્વેશ્ચન છે થ્રી સ્ટાર વડો કે શિરોમણી પુરસ્કારથી કોને સન્માનિત થયેલ છે તો મિસેલ પુનાવાલાને સન્માનિત કરવામાં આવેલ છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ બીઆરએપી એટલે કે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન બે હજાર વીસના રેન્કિંગમાં ગુજરાત કેટલામાં સ્થાને છે જો જો ગુજરાતની ગુજરાતની વાત આવે તો આ જે ક્વેશ્ચન હોય છે બધા થ્રી સ્ટારવાર થઈ જતા હોય છે તો આપણું જે ગુજરાત છે એ સેકન્ડ નંબર એટલે કે બીજા નંબરના સ્થાન પર છે કઈ બાબતમાં છે તો ફરીથી યાદ કરી લો બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન બે હજાર વીસમાં ચલો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દહેરાદૂન ઉત્તરાખંડ એટલે કે ઉત્તરાખંડમાં જે આવેલું છે દહેરાદૂન આ દહેરાદૂનમાં નવમીમી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તા આર્મી ટુ આર્મી સ્ટાફ ટેકનું આયોજન થયું છે તો યાદ રાખવાનું છે ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા જોડે ઓસ્ટ્રેલિયા જોડે આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તાનું જે નવમી નંબરની જે છે એ જે પણ કાર્યક્રમ છે એનું આયોજન થયું છે ચાલો તાજેતરમાં નારીકો નમન યોજના કયા રાજ્યમાં કયા રાજ્યના સરકારે શરૂ કરી છે તો હિમાચલ પ્રદેશ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે સ્ટાર વડો નારીકો નમન નામની જે યોજના છે એ હિમાચલ પ્રદેશ નામની સરકાર જે છે એમણે ચાલુ કરી છે તાજેતરમાં વર્લ્ડ યુએફઓ ડે ક્યારે મનાવવામાં આવે છે તો સેકન્ડ જુલાઈ વર્લ્ડ યુએફઓ દિવસ બીજી જુલાઈના રોજ મનાવવામાં આવે છે તાજેતરમાં એફએ ટી એફ એટલે કે ફાઇનાન્શિયલ ટાસ્ક સોરી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે પદભાર કોણે સંભાળ્યો છે તો ટી રાજકુમાર ઓપ્શન સી મોસ્ટ એમ જે આ નામ છે યાદ રાખવાનું છે ટી રાજકુમાર નામના જે વ્યક્તિ છે એમણે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યો છે તાજેતરમાં વિશ્વ ખેલ પત્રકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આ પણ ઉજવવામાં આવે છે બીજી જુલાઈના રોજ ઓકે સેકન્ડ જુલાઈના રોજ વિશ્વ ખેલ પત્રકાર દિવસ મનાવવામાં આવે છે ચલો પ્રસિદ્ધ રેન્કિંગ એજન્સી છે સીઆરઆઈ એસઆઈએલના અનુમાન મુજબ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસમાં ભારતનો જીડીપી કેટલો રહેશે તો સેવન પોઈન્ટ થ્રી ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે એક્ઝામમાં તમને આવી રીતના કોઈ વાક્ય દેખાઈ જાય સી આર આઈ એસ આઈ એલ આના મુજબ ભારતનું જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું જે જીડીપી છે તો સેવન પોઈન્ટ થ્રી ઓકે ચલો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો ત્રણ જુલાઈના રોજ મનાવવામાં આવે છે ઓકે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ત્રણ જુલાઈના રોજ મનાવવામાં આવે છે ચલો તાજેતરમાં પાંચમું વિશ્વ ફિલ્મ પર્યટન સંમેલન બે હજાર બાવીસનું આયોજન ક્યાં થયું છે તો આપણા મુંબઈ ખાતે ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે કે તાજેતરમાં પાંચમા નંબરનું વિશ્વ ફિલ્મ પર્યટન સંમેલન આપણા મુંબઈ ખાતે થયું છે ધન છે ચલો તાજેતરમાં નાણાકીય સ્થિતિના રિપોર્ટ બે હજાર બાવીસ કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તો આરબીઆઈ દ્વારા ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે કે તાજેતરમાં નાણાકીય સ્થિતિના જે રિપોર્ટ છે બે હજાર બાવીસના એ આરબીઆઈ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે ડન છે ચલો તાજેતરમાં ડીપી આઈટી એટલે કે આઈઆઈટી દ્વારા જાહેર થયેલ ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં આંધ્રપ્રદેશ રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે તો આપણું ગુજરાતનું સ્થાન જણાવો એટલે કે ગુજરાતનો ક્રમ જણાવો તો આપણું ગુજરાત જે છે એ સેકન્ડ નંબર પર રહ્યું છે ડન છે આ એક વાક્ય યાદ રાખવાનું છે ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં આપણું ગુજરાત બીજા નંબર પર રહ્યું છે પ્રથમ નંબર હોય તો આંધ્ર પ્રદેશ તાજેતરમાં બાવીસમાં સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું કયા જિલ્લામાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ જે છે ક્વેશ્ચન છે ને વિદ્યાર્થી મિત્રો એ ફાઇવ સ્ટારવાળો ક્વેશ્ચન મોસ્ટ 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 એમ્પી ક્વેશ્ચન છે કે વટેશ્વર વન જે છે એ એક સાંસ્કૃતિક વન છે તો એનું ખાત ખાતમુહૂર્ત કયા જિલ્લામાં કરવામાં આવ્યું છે તો યાદ રાખવાનું છે આપણું ઝાલાવાડ એટલે કે આપણું સુરેન્દ્રનગર ખાતે ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે ડન છે ચલો તાજેતરમાં છત્રીસમાં રાષ્ટ્રીય ખેલ બે હજાર બાવીસને મેજબાની કયું રાજ્ય કરશે એટલે કે છત્રીસમાં નંબરનું રાષ્ટ્રીય ખેલ બે હજાર મેજબાની કયું રાજ્ય કરશે તો યાદ રાખ રાખવાનું છે કે આપણું ગુજરાત જે છે એ મેજબાની કરે છે તાજેતરમાં ડીઆરડીઓએ ભારતનું પ્રથમ પાઇલટ વગરનું ઉડ્યાન લડાકુ વિમાનનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે તો યાદ રાખવાનું છે કર્ણાટકા ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે તાજેતરમાં ડીઆરડીઓએ ભારતનું પ્રથમ પાયલટ વગરનું ઉડ્ડયન લડાકુ વિમાનનું જે સફળ પરીક્ષણ જે છે એ કર્ણાટકા ખાતે કર્યું છે ચલો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કઈ જગ્યાએ ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું ઉદઘાટન કર્યું છે તો યાદ રાખવાનું છે આપણું ગ્રીન સિટી એટલે કે આપણું ગાંધીનગર ગાંધીનગર ખાતે ડિજિટલ ઇન્ડિયા વીક બે હજાર બાવીસનું ઉદઘાટન કર્યું છે ઓપ્શન ડી તમારો રાઇટ આન્સર થઈ જશે ચલો તાજેતરમાં નાટો એનએટીઓ નાટોનું શિખર સંમેલન બે હજાર બાવીસનું આયોજન ક્યાં થયું છે તો યાદ રાખવાનું છે મેડ્રિડ એટલે કે સ્પેન ખાતે થયું છે ડન છે તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પચાસ જેટલા મોસ્ટ આઈ એમપી એક જુલાઈથી લઈને દસ જુલાઈના આઈ એમપી ક્વેશ્ચનો જોયા છે આના પછી પણ આપણા તલાટીની જે સિરીઝ છે બેક ટુ બેક ચાલુ રહેવાની છે હવે ઓકે અને કરંટ અફેર્સના પણ ક્વેશ્ચનો આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબ્સ્ક્રાઇબ કરવાની ભૂલવાની નથી ડન છે